क्वेश्चन नंबर 4। मैं माँ भारत नाथ माता ना पति जो लक्ष्य है माता ना शन 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 तानो मैम आप संतानों ना सजात कुछ है मैम। ए कभी कभी जा पची हूँ छे एक थर्ड लाइन माँ बाजू माँ हाँ वो लोग देखा तो इतने मैम ये नहीं मैम हाउ हाउ छेल ले आ वाला माँ प्रेम पची में प्रेम प्रेम पची में प्रेम पहला भोले ने एक बीजा ने साथी प्रेम મેમ આની પ્રાર્થના કરે છે પછી નીચે મેમ ક્વેશ્ચન છે ને પ્રાર્થના વિશે છ સાત વાક્ય ઓકે મેમ બીજા પોઈન્ટ માં છેલ્લો શું છે વચ્ચે નો પછી બીજા પોઈન્ટ માં
લખી ના વિનંતી પછી શું છે? માંગણી, માંગણી, વિનંતી, ઈશ્વર સ્તુતિ અને ઉપાસના. મેમ થર્ડ પોઈન્ટ વાંચો તો. પ્રાર્થના એ વ્યક્તિ અને પરમાત્મા એમ મનને હૃદયને સ્વસ્થ રાખવા પ્રાર્થનાની જરૂર છે. પછી મેમ અંશન ની નીચે ઠીક આખો તમે રાઈટ સાઈડ લખી આખો આન્સર છે. પ્રાર્થના દુઃખી મનનો પોકાર છે. ઝાખું દેખાય છે મિસ. બેટા બધાને ક્લિયર દેખાય છે? તું લેફ્ટ થઈને ઝડપથી લખો.
એમાં છેલ્લા પ્રશ્નમાં શું લખ્યું છે? પ્રાર્થના ના દુખી, પછી માન મનનો ખોકાર. એમાં સિક્સ ક્વેશ્ચન માં શું છે? હિન્દ માતા ના અંત ખો છે કે શું? હિન્દ માતા પછી હું મેં કીધું લેસન નું કટોરી પીડીએફ નાખવાના. તરીકે કવિ કોને પછી શું છે? કોને કોને હું મેં હિન્દુ મુસ્લિમ પછી હું લખ્યું પેલા પોઈન્ટ માં છઠ્ઠા ક્વેશ્ચન માં હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી પારસી શીખ અને જૈન, રોગી નિરોગી નિર્ધન તવંગર અને જ્ઞાની. મેમ કોને પછી હું લખ્યું છે? કોણ બેટા કોને પછી ક્વેશ્ચન માં તરીકે કવિ કોને? સિક્સ ક્વેશ્ચન માં કેમ લખ્યું છે ની કેમ? કોને પછી સિક્સ કો સિક્સ માં ક્વેશ્ચન માં કોને પછી ક્વેશ્ચન? કવિ આ સૌને હિન્દ માતાના સંતાનો ગણાવે છે. મેમ થર્ડ પોઈન્ટ વાંચો. વાલ્મીકિ, વેદવ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસીદાસ, અકબર અને શિવાજી. ચલો ફિફ્થ નો આન્સર લખાઈ ગયો છે. રાઈટ બાય નાનક પછી શું લખ્યું છે? મીરા. રાઈટ સાઈડ ફિફ્થ ક્વેશ્ચન નો આન્સર લખાઈ ગયો છે. હા મેમ. ને મેમ આ હિન્દુ મુસ્લિમ પછી શું છે? ખ્રિસ્તી પારસી. મેમ તુલસીદાસ પછી શું છે? વોટ બેટા? વેદવ્યાસ પછી નાનક. ના શીખતી છે શીખતી. તુલસીદાસ, અકબર અને શિવાજી. મેમ શીખ જૈન પછી શું છે? રોત્રી. આ શીખ જૈન પછી મેમ થર્ડ પોઈન્ટ માં છેલ્લા બે શબ્દ શું છે? તુલસીદાસ પછી થર્ડ પોઈન્ટ બોલો ને મેમ.
પોઈન્ટ બોલો ને. વાલ્મીકિ, વેદવ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસીદાસ, અકબર અને શિવાજી. ઓકે. મેમ તો બોર્ડ મેં બ્લર આવે છે એટલે કહેતો હતો અને મેમ તમારા હેન્ડરાઇટિંગ થોડા ખોલા છે. Wait 1 minute. Okay. Okay, man. And the video is off. Ma'am, question this particular problem is there. Batai che clear? Ha, ma'am, hove clear batai che. મેમ તમે ઊંધો બતાઈ છે ને ક્લિયર. હા મેમ, પણ તમે કોણ કાપી ને રોટેટ કરના હોય. રોટેટ કરનો રોટેટ જ છે બેટા. ફોટો પાડીને રોટેટ કરના હોય. ફોટો પાડીને મેમ રોડ કરી નાખો ફોન ને. મેમ ફોટો પાડી દો પછી અમને આવું બતાવી છે. આખા ફોન ને રોટેટ કરી નાખો. વેટ બેટા, રોટેટ જ છે ફોન, બટ એમાં છે ને રોટેટ નહીં આવશે. કેમેરામાં છે ને રોટેટ નું આવે. મેં ફોટો પાડીને કરી નાખો. દેખાય છે તમને ક્લિયર? હા મેમ, થઈ ગયું. કાવ્યમાં એવું બાંધેલ છે. 7.7 લખના છે. શું છે કાવ્યમાં નિરૂપાયેલ? એટલે કે કાવ્યમાં દર્શાવેલ ભાઈચારાની ભાવના લખો. એમાં તુલસીદાસ પછી શું છે? અકબર અને શિવાજી. મેમ આખો અવાજ કરે છે ઢકતો. સુફિયાન, તારું માઇક શરૂ છે. ક્વેશ્ચન નંબર 7 માં કાવ્ય નિરૂપાયેલ ભાવ ભાઈચારાની પછી ભાવના પછી શું છે? મેમ ફોટો મુના પછી એવું લખ્યું છે. મેમ તને કઈ ના ફોટો મુના પછી શું લખ્યું છે? અને હા શું બેટા ફોટો મુના પછી એવું લખ્યું છે? આપણે સૌ ના મેમ આપલે આપણે સૌ જે બોઈસ ને બેટા ક્લિયર વંચાય છે ને દેખાય છે ને કે કોઈ ક્વેશ્ચન કરે છે ત્યારે એને તમે રીડ કરી દો. ઓકે ઓકે મેમ. ઓકે મેમ.
ચેક ચેક હેલો મેમ, તમારી સ્ક્રીન નથી દેખાતી. બધાને ક્લિયર દેખાય છે, તારામાં નેટવર્ક પ્રોબ્લેમ છે. જે લોકોને સ્ક્રીન બતાતી નથી, કાંઈ પ્રોબ્લેમ છે એને હું પીડીએફ શેર કરું, એમાંથી બાકી રહે તો લખી નાખવાનું છે. ઓકે બેટા, એમ તમને પીડીએફ શેર કરવાનું છે મને. એ આજે શેર કરજો. યસ. ચલો સિક્સ ક્વેશ્ચન લખાઈ ગયો છે બેટા. સિક્સ ક્વેશ્ચન. આખો ચેપ્ટર આજે તો પતાવી દેવો ને તમે. આજે તમારો ચેપ્ટર 2 છે એ કમ્પ્લીટ થઈ જશે. એમ આજે પીડીએફ નાખશો ને? લખી નાખે ને મિસ. મેમ સેકન્ડ લાઈન માં આન્સર માં કાવ્ય ને અંતે ભારત ના પછી શું છે? સંતા લખાઈ ગયું બધું. મેમ લખાવો ને. સિક્સ ક્વેશ્ચન લખાઈ ગયો બેટા, તો સમાનાર્થી વિરોધાર્થી લખાવી દો. હા મેમ લખાવી દો. હા મેમ બધાને. ઓકે. તમારે છેલ્લા બે સમાનાર્થી ને વિરોધાર્થી બાકી છે ને? મેમ તમે તો કર્યું.
નંબર 4 હું છે વિરોધીમાં વિરોધાર્થીમાં નંબર 4 ક્વેશ્ચન મેમ શું સર કે તો સંભળાતું નથી અંકિત એમ સવાનાર્થી માં એક શબ્દ લખવી તો હાલે ને અંકિત એમ મેમ તમારો અવાજ નથી આવતો વિરોધાર્થી છેલ્લું શું છે મેમ છેલ્લો ક્વેશ્ચન અક્ષર આવે કે રક્ષર આવે અંકિતા મેમ લફ કરી નાખો સાતમું લખાઈ ગયું કારું લખાઈ ગયો સૌ ને લખાઈ ગયો હવે ખાલી એક મેમ જરૂરી બાકી મેમ ગરીબ પતિ શું લખ્યું છે મેમ ગરીબ પતિ શું લખ્યું છે સામાનાર્થી માં દરીક્ષણ મેં તમારો અવાજ નથી આવતો દરીક્ષણ દરીય ચેપ્ટર 2 છે ઈ કમ્પ્લીટ તમારા લોકોનો ઓકે ઓકે મેમ મેમ થઈ ગયો ને તમે લેફ્ટ કરી નાખી બાય હું લેફ્ટ લખતો કર્યા જોડી કે વાત છે બેટા તમે હું લેફ્ટ લખાઈ ગયું મેમ ઓકે ગુડ બધાને લખાઈ ગયું હા મેમ મારે જોડકામાં આવ્યો જોડકા થઈને પછી મારે હા મેમ મારે બી લખાઈ ગયું ચલો તને બાકી છે લખી નાખો લખાય મને લખાઈ જાય એટલે મને કયો બેટા
સનરાઈઝ લખાઈ ગયું બેટા? મેં ઉપર ઉપર છેલ્લા બે બાકી છે. ઓકે મેમ લખાઈ ગયું. મારે પૂરું લેક્ચર છે ને બેટા? મારે મેમ પૂરું. શું મેમ? કાલે ફર્સ્ટ લેક્ચર છે. ફર્સ્ટ હા કાલે મેમ એક્સપ્લેન કરી દઉં ને? કાલે લાસ્ટ લેક્ચર છે ને ગુજરાતી? ઓગારે મેમ હોમવર્ક શું છે? એને રફમાં લખ્યું છે અને ફેરમાં કમ્પ્લીટ કરવાનો છે. અને ચેપ્ટર નંબર 2 ના એલ જે છે એ એલ ક્યુ 1 ટાઈમ રફ બુકમાં લખવાના છે. 7 એલ છે ને સ્વાધ્યાયના એ. કાલે ગુરુવારે તમારા લોકોને લેક્ચર છે? હા મેમ. ટ્યુઝડે કે કયો આજે? હા મેમ કાલે વેનેસડે છે ને. અને ચિત્રપદાની 1 જે છે એ ગ્રુપમાં શેર કરી દીધી છે. જેને બાકી હોય ને એ લોકો લખી લેજો. મેમ મેં તો લખી લીધી. આજે હું ફોટા મારું લખાઈ ગયું. ચલો ગુડ. ઓકે મેમ આજે જે લેક્ચર માં